नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो निसर्ग ओपीडी कार्यक्रम। और निसर्ग ओपीडी कार्यक्रम में एटले आप जाणो छो के आयुर्वेद की चर्चा थशे, आयुर्वेद की समझ मळशे, विविध रोगों की समझ और आयुर्वेद में कया प्रकार उपचार और उल्लेख करेलो छे, आ तमाम बातों और चर्चा करीशु निसर्ग ओपीडी में। जे प्रमाणे कार्यक्रम की शुरुआत में जे पिक्चर्स आपे जो एना पर चोक्कस आपने खबर पड़ गई है कि गई वक्त पण चर्चा हती ने चर्चा क्यांक अधूरी एटला माटे रही थी कि एटला बधा कॉल आव्या लोकोना, अने साथे ज जे ओबेसिटी जेने आपणे मेदस्वीपणु कहीए, जाड़ापणु कहीए छे, आ समस्या एटली बधी जोवा मळे छे ने लोकोने एटली बधो आनो प्रॉब्लम छे। प्रॉब्लम ए छे कि मानसिक ने शारीरिक बंने समस्याओ छे। मेंटली पण आपणे एम थतुं कि मने यार चरबीना थर जामे छे, मारुं शरीर फूलतुं जाय छे, हुं जाड़ो थतो जाउं छुं अथवा जाड़ी थती जाउं छुं, कारण के स्त्रीओने पण आ समस्या होय छे। एटले मात्र पुरुषो न समझे, पण एक वस्तु फाइनल छे कि स्त्री ने पुरुष बन्नेमां आधुनिक लाइफस्टाइल छे एटले आ समस्या वकरी छे। बीजू, मारे स्मार्ट पण देखावुं छे, मारे एकदम फिट पण देखावुं छे, हवे मारा हाथमां छे के केम छे, तो केवी रीते जाड़ापणामांथी छुटकारो केवी रीते मेळवी शकाय, ओबेसिटी ने केवी रीते दूर करी शकाय, आयुर्वेदमां शुं उल्लेख छे, आ तमाम चर्चा करीशुं निसर्ग ओपीडीमां। परंतु पहेला ए जोईए अहेवाल। मेदस्विता, ભારતના લોકોમાં મેદસ્વીતાની સમસ્યાનો નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। સતત બેઠાળું જીવન, કસરતનો અભાવ, ચરબીવાળા આહારનું વધારે સેવન વજન વધવાના મુખ્ય પરિબળો છે। ચરબીની ચયાપચયની વિકૃતિથી પણ વજન વધી શકે છે। અંતઃસ્ત્રાવોની વિકૃતિને કારણે ઓછો ખોરાક હોવા છતાં પણ થાઇરોઇડ જેવા મેટાબોલિક ડિસઓર્ડરમાં વજન વધે છે। સ્ત્રીઓમાં માનસિક ધર્મનું થોડું આવવું એ પણ મેદસ્વીતાનું કારણ બની શકે છે। લાંબા સમય સુધી સ્ટીરોઇડ જેવી હાનિકારક દવાઓનું સેવન પણ વજન વધારે છે। ભોજનની સાથે વધુ પડતા કોલ્ડ ડ્રિંક્સ, અતિશય ઠંડુ પાણી અને ઠંડી વાનગીઓનું સેવન જઠરાગ્નિને મંદ કરી સામાન્ય ભોજનને પણ મેદ ધાતુમાં પરિવર્તિત કરે છે। ડેરી ટેકનોલોજીથી બનાવેલા ઘી કરતા વલોરાના પદ્ધતિથી બનાવેલા ઘી પૂર્ણ પાચિત થવાથી વિકૃત ચરબીને જમા થતી રોકે છે। આયુર્વેદ મતાનુસાર ગળ્યો રસ ભોજનના પ્રારંભમાં લેવો જોઈએ, તેના બદલે લગ્ન સમારંભોમાં છેલ્લે ડેઝર્ટની પદ્ધતિ પણ સ્થૌલ્યનું કારણ બને છે। જમ્યા પછી સુવાની આદત તથા સવારે મોડા સમય સુધી સૂઈ રહેવું એ પણ આયુર્વેદની દ્રષ્ટિએ વજન વધવાનું કારણ છે। મેદસ્વીતાના લક્ષણો, ચરબીના વધારે પ્રમાણને કારણે શરીર સુડોળને બદલે બેડોળ લાગે છે। વધારાની ચરબી પેટ, સાથળ, નિતંબ તથા હાથના ઉપરના બાજુ ભાગે જમા થતી હોય છે। મેદસ્વી વ્યક્તિને પરસેવો વધારે પ્રમાણમાં અને દુર્ગંધિત થાય છે। અતિશય ચરબી ધરાવતી વ્યક્તિમાં ચાલતી વખતે હાંફ ચડવાની તકલીફ રહે છે। જાડી વ્યક્તિઓને ડાયાબિટીસ, હૃદય રોગ, શ્વાસ વગેરે રોગો થવાની સંભાવના વધે છે। અતિ સ્થૂળ વ્યક્તિમાં ઊંઘમાં નસકોરા બોલવા તથા સ્લીપ એપનિયા વધારે જોવા મળે છે। સ્થૂળ વ્યક્તિઓમાં ભૂખ તરસ વધારે લાગે છે અને સહન થતા નથી। સ્થૂળ લોકોમાં મૈથુન શક્તિ અને શ્રમ ક્ષમતા અલ્પ હોય છે। મેદસ્વી લોકોમાં આળસ, ઊંઘ અને ઉત્સાહ હાનિ વધારે હોય છે। સ્ત્રીઓમાં ગર્ભધારણમાં મેદસ્વીતા બાધારૂપ બને છે। દર્શક મિત્રો, આપ સમજી ગયા હશો કે જે પ્રમાણે મેદસ્વીતા, ઓબેસિટી, જાડાપણું, આપણે જે કંઈ ભાષામાં કહેતા હોય ચરબીમાં થતો વધારો, આમાં મગજની ચરબીની વાત નથી, શરીરની ચરબીની વાત છે। ચરબી બે પ્રકારની હોય છે, એક મગજની હોય છે, બીજી શરીરની હોય છે। એની પણ આયુર્વેદમાં કયા પ્રકારનો ઉલ્લેખ છે અને આયુર્વેદમાં કયા પ્રકારની સારવાર છે અને ઔષધો શું છે, ઘરગથ્થુ ઉપાય કયા કરી શકાય, આ તમામ ચર્ચા કરવી છે। ખાસ કરીને બહુ અગત્યનો ટોપિક છે એટલે છે આને લંબાવવામાં આવ્યો છે। આજે પણ ચર્ચા આગળ વધારીએ અને ચર્ચા કરવા માટે જાણીતા નિસર્ગ આયુર્વેદના જે એમડી છે, ચીફ ફિઝિશિયન છે, આયુર્વેદ ચીફ ફિઝિશિયન એવા વૈદ્ય રાજેશ ઠક્કર ઉપસ્થિત છે। રાજેશભાઈ, સ્વાગત છે આપનું।
नमस्कार राजेश भाई, पहला तो सौथी पहला जो सवाल साडो करू तो मेदस्वीपणा की शुरुआत थी अथवा मारा में चरबी में वधारो थई रह्यो छे, हूँ जाडो थई रह्यो छु, एवं व्यक्ति ने ख्याल क्यारे आवे के जेथी वधु जाडापण के चरबी वधती अटकावी शकाय, शुं कहेवू छे? हाँ, मोटे भागे जे एनुं वजन वधतुं होय अचानक जे कंई आपणुं स्थिर थयेलुं बराबर छे मेंटेन थयेलुं होय वजन अचानक वधवा मांडे अने सौथी वधारे जो चरबीनुं जमा थवुं ए जो पेटना भागे ए साथळना भागे ए नितंबना भागे अने क्यांक छातीना भागे ए जो वधारे प्रमाणमां चरबी जमा थती होय तो एना अने चालवा फरवामां बधी रीते ए व्यक्तिने पोताने एम लागे कि मने डिस्कम्फर्ट थई रह्युं छे एटले मेदो मासाथी वृद्धत्वात् चलस्फिक उदरस्तन एटले आ बधुं जे छे पेटनो भाग अने बधुं हलतू हो जारे व्यक्ति चाले छे त्यारे ए बधुं हलतू होय एवुं फीलिंग आवे बीजी व्यक्ति ने पण खबर पड़े तो ए मेदस्वी व्यक्ति कहेवाय छे अने ए व्यक्तिए चेती जवुं जोईए अने बने एटलुं जल्दी पोताना खोराक उपर नियंत्रण औषधो उपर नियंत्रण व्यायामनो वधारे प्रमाणमां शरूआत करवी ए बधुं जे छे एनाथी एनुं मेनेजमेंट કરી અને ઓબેસિટીથી છુટકારો મેળવવો જોઈએ. બિલકુલ દર્શક મિત્રો, જો આપને પણ આવી કોઈ સમસ્યા છે જાડાપણાની, મેદસ્વીપણું કે ચરબી શરીરમાં વધતી હોય ને આપને એવું લાગતું હોય કે આ સમસ્યાને દૂર કરવી છે, ચોક્કસ આ કાર્યક્રમ આપના માટે છે. આપ કોલ કરી શકો છો અને પૂછી શકો છો, કારણ કે છેલ્લા 22-25 વર્ષથી વૈદ્ય રાજેશ ઠક્કર આખા આયુર્વેદનો જે અભ્યાસ કરેલો છે, જેમણે ઔષધો પણ એમના નિરીક્ષણ હેઠળ બનતી હોય છે અને નિસર્ગ આયુર્વેદમના નામે તેઓ આ આયુર્વેદની જે સેવા આપી રહ્યા છે, અલગ અલગ સેન્ટરો પણ છે એના, એ બધી વાત કરીશું. પરંતુ આપ પણ કોલ કરી શકો છો ને એમના અનુભવનો લાભ લઈ શકો છો. રાજેશભાઈ, સવાલ એ થાય છે કે ખાસ જમવાની જે વાત છે કે ભોજનમાં ધ્યાન રાખવું પડે, બેઠાડું જીવન હોય, કસરતનો અભાવ હોય, પરંતુ ચરબીવાળો ખોરાક ભોજન પર આવીએ તો કયા પ્રકારનો ખોરાક આ વ્યક્તિ લેવો જોઈએ, સાથે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? હા, સામાન્ય રીતે વધારે પ્રમાણમાં ચરબી જો હોય અને અતિશય મેદસ્વીપણું જેને કહીએ છીએ જો એ હોય તો એ વ્યક્તિએ ચરબીવાળા પદાર્થોનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. જેમ કે તમામ પ્રકારની મીઠાઈ છે, પછી ઘી, તેલ, ચીઝ છે, પનીર છે, એ બધી વસ્તુઓ હોય શક્ય બની શકે. અને જો સ્નેહનો, ચિકાસનો કોઈ પણ અંશ લેવો હોય તો સૌથી પહેલો પ્રેફરન્સ મારી દ્રષ્ટિએ આયુર્વેદના મત અનુસાર એ ગાયના ઘીનો લેવો જોઈએ. પછી તેલ આવે છે, પછી ચીઝ, પનીર વગેરે જે આવે છે એ છે. પનીર આમ ઘણી વખત એવું કહેવાય છે કે એનાથી પણ આયુર્વેદ એને ત્રિદોષકારક કહે છે, એટલે ત્રણેય દોષને બગાડનાર હોવાના કારણે એ ઓછું લેવું જોઈએ, ન લેવું જોઈએ. ઘી જે છે અને અતિ ઉત્તમ કીધું છે, ત્રણેય દોષોને સમન કરનાર અને ઉત્તમ રસાયણ છે, એટલા માટે જો ગાયનું ઘી હોય તો એનામાં સંપૂર્ણ સારા ગુણો હોય છે. બીજી એક મહત્વની, દિલીપભાઈ, કે અત્યારની જે પરંપરા જે છે એમાં એવું છે કે મોટે ભાગે આપણે લગ્ન સમારંભ જઈએ, બહાર જે જમવા માટે જતા હોય છે બરાબર, તો એમાં જમવાનું છેલ્લું પૂરું થાય છે ત્યારે મીઠાઈ પણ હોય અને સાથે આઈસ્ક્રીમ પણ ખવાતો હોય છે. તો સામાન્ય રીતે આયુર્વેદ એવું કહે છે કે મધુર રસ જે છે ભોજનની પ્રારંભમાં હોવો જોઈએ અને છેલ્લે કસાઈ રસ હોવો જોઈએ. એટલે કસાઈ છે, તુરો છે, કડવો છે, અથવા તો તીખો રસ જે છે એ સૌથી છેલ્લે, એટલા આપણા ત્યાં મુખવાસ ખાવાની પરંપરા હતી. વરિયાળીમાં સૌથી વધારે તુરો રસ છે, તલમાં પણ તુરો રસ છે, એટલે એવી રીતે છે. અને અજમો વગેરે જે છે કેટલાક ઘરોમાં સુવા પણ વપરાય તો તીખો રસ જે છે એ પાચક સ્રાવને સારી રીતે જરવે છે. અને સાથે સાથે શરૂઆતમાં ગળ્યો રસ હોય તો સૌથી વધારે પ્રમાણમાં ગળ્યો રસ જાય છે અને મગજ દ્વારા જે કમાન્ડ આવે છે પાચક સ્રાવ જરે છે એ સારી પ્રમાણમાં જરે છે અને એટલા માટે એ પાચન સારી રીતે થાય. એટલે આયુર્વેદનો મત એવો છે કે શરૂઆત હંમેશા ગળ્યો રસ હોવો જોઈએ અને એ શરૂઆતના પ્રારંભના તબક્કામાં ગળ્યો રસ વધારે ખાવો જોઈએ. રાજેશભાઈ, એક વસ્તુ એવું હોય છે કે જયારે ભોજનની વાત ચાલી રહી છે કે ઘણી વાર એવી ચર્ચા ચાલતી હોય કે તમે જમો ને એટલે તમારે 15 મિનિટ કે અડધો કલાક જેટલો સમય એટલો આરામ કરવો જોઈએ, જયારે બીજી તરફ વાત એવી આવે છે કે જમ્યા પછી તરત સૂઈ જવાથી ચરબીમાં વધારો થાય છે, તો હવે આમાં સાચું શું? ના, એ બંને વાત છે મહત્વની. વામકુક્ષી એટલે ઘણા લોકોએ એવો મતલબ ગાળ્યો છે કે લાંબુ 2 કલાકની ઊંઘ લઈ લેવી, તો એ દિવાસ્વાપાત વરાહ ઈવ પુષ્યતી, એટલે દિવસે સૂઈ રહેવાથી સતત લાંબા વર્ષો સુધી, મહિનાઓ સુધી જો એ કોઈક વ્યક્તિ છે અને જમીને તરત સૂઈ જાય છે બહુ લાંબુ અંતર રાખ્યા વગર, તો એનો શરીરમાં ચરબીનો જમાવ થાય, ખાધેલું બધું જે છે એ ચરબીમાં સંગ્રહ થાય છે અને ભૂંડની જેમ બેડોળ રીતે, વરાહ ઈવ પુષ્યતી, વરાહ એટલે ભૂંડ, તો એ વ્યક્તિ ચારે બાજુથી બેડોળ રીતે પોતાની ચરબીને વધારે છે અને શરીરને એકદમ બેડોળ બનાવી દે છે. અને એવી રીતે એવું લખ્યું છે કે જમ્યા પછી આરામ કરવાનો છે, પણ કેવું છે ફક્ત 10 થી 12 કે 15 મિનિટ સુધી ડાબા પડખે સુઈ રહેવાનું છે, એટલા માટે કે એ ત્યાં જે છે એ જે ખોરાક ગયો છે જઠરમાં સારી રીતે ત્યાં સેટલ થઈ શકે. અને જેમ મિક્સરમાં ચર્નિંગ થાય ને એમાં અંદર પણ વલોવાતો હોય, તો એ જે પોઝિશન એવી આવી છે, એટલે શાસ્ત્રકારોએ એવું લખ્યું છે કે જો જમ્યા પછી ડાબા પડખે આંખ નીચાવી ના જોઈએ, ફક્ત ડાબા પડખે, એટલે ઊંઘવાની વાત નથી આ,
तो आडा पड़वानुं छे अने ए जठरनी पाचननी सिस्टमने अनुकूलता थाय एटला माटे करवुं छे अने मैं बधा ग्रंथो वाँच्या छे अने एनी अंदरथी जे मने मतलब समजायो छे ए आ छे के जम्या पछी सूई जवानुं आपणे एनो मतलब अलग रीते काढ्यो अने सूई जईए तो बेडोळपणुं वधे छे बिल्कुल ગુજરાતીઓમાં તો રાજેશભાઈ કહેવત છે કે મારીને ભાગી જવું ને જમીન સૂઈ જવું રાજકોટમાં તો જમ્યા પછી કે બધી બજારો જ બંધ હોય એવું કહેવાય છે એમ બરાબર છે ચલો લક્ષ્મીબેન જોડાયા છે લક્ષ્મીબેન સ્વાગત છે આપનું હા શું પ્રશ્ન છે બોલો હા મારો બાબુ 32 વર્ષનો છે એને પેટના ભાગે એમ કદી વળી અને સાથે એને બહુ ભૂખ લાગે છે ભૂખ વધારે લાગે છે અને પેટના ભાગે ચરબી વધારે ભૂખ લાગે છે એવું થાય હા બપોરે જમતા નથી એવું છે હા બપોરે થોડો બે રોટલી ખાય છે સારું એટલે આમાં એવું હોય છે કે સૂર્યની હાજરીમાં એ બપોરનું જયારે ભોજન હોય તો વધારે સારું છે ઉત્તમ છે સાંજે હલકું ભોજન હોવું જોઈએ પણ વ્યવસાયની વ્યસ્તતાને કારણે અત્યારે ઘણા બધા ઘરોમાં રાત્રે મુખ્ય ભોજન હોય અને દિવસે ફક્ત નાસ્તો અથવા તો સામાન્ય ભોજન લેવાતું હોય છે તો મારી દ્રષ્ટિએ આ અયોગ્ય છે અને એ મુખ્ય ભોજન બપોરનું હોવું જોઈએ સામાન્ય રીતે 12 થી 1 કે 1.5 વાગ્યા સુધીનો સમય છે એને અતિ ઉત્તમ કહી શકાય રાત્રે વધારે ભોજન લેવાથી એમાં પાચન જે થવું જોઈએ સારા પ્રમાણમાં ન થઈ શકે એ ફેરફાર કરવો જોઈએ અને કેટલાક ઔષધો છે એમને આરોગ્ય વર્ધિની રસ એ 2-2 ગોળી અને સાથે મેદોહર વિડંગાદી લોહ એ મેદોહર વિડંગાદી લોહ અને આરોગ્ય વર્ધિની બંનેમાંથી 2-2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે સવાર સાંજ ગળવાની છે શિયાળો આવે છે આખો દિવસ જો ગરમ પાણી પી શકાય તો ખૂબ સરસ પરિણામ આવે અને સાથે ઉત્તાન પાદાસન એ એક આસન કરવાનું છે અને વધારે સર્ચ કરી અને ઇન્ટરનેટ ઉપરથી તમે જોઈ શકો તો ઉત્તાન પાદાસનની તમને પોઝિશન ખબર પડી જશે રાજીવજી આપે કહ્યું કે જે રાત્રિનું ભોજન છે લાઇટ હોવું જોઈએ અને દિવસનું બપોરનું ભોજન થોડું હેવી લો તો ચાલે હવે આપણે કદાચ આપે કહ્યું તે પ્રમાણે જોબ કે ધંધો એ પ્રકારનો હોય તો રાત્રે ભોજન હેવી લેતા હોઈએ છે તો પછી એનો કોઈ ઉપાય ખરો કે પછી હેવી લેવું જ ન જોઈએ શું કરવું જોઈએ ન જ જોઈએ હું એટલા માટે સ્ટ્રોંગ મંતવ્ય છે કે હું હમણાં એક હમણાં જ રિસર્ચ વાંચ્યું છે એની પણ હું તમને વાત કરી શકું કે આયુર્વેદના ગ્રંથોમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે દિવસનું ભોજન મુખ્ય હોવું જોઈએ સૂર્યની હાજરીમાં સૂર્ય એ અગ્નિનો કારક છે અને આયુર્વેદમાં પણ લખ્યું છે કે 8મા મહિનામાં જઠરાગ્નિ અને શરીરના 13 અગ્નિઓ જે છે જેને એન્ઝાઇમ્સ ને જઠરાગ્નિ પાચક સ્રાવોને બધું ઉત્પન્ન કરનાર જે છે એ સૂર્ય છે તો એ જે છે સૂર્યની હાજરીમાં બધી સિસ્ટમ છે સારી રીતે એક્ટિવ થયેલી હોય છે હવે ટિફિન છે તો આપણે વ્યવસ્થા ગોઠવવી જોઈએ કોઈ પણ સંજોગોમાં ન હોય તો અનુકૂળ થનીને શરમ રાખ્યા વગર હું ડોક્ટર છું સમયની ઓપીડી હોય છે એ સમય બીજી હોય છે છતાં પણ હું એ કાર્ય કરી શકું છું કે હા એ મારે કાર્યને અટકાવી 20 મિનિટ 10 મિનિટનો સમય લઈ અને શાંતિથી ભોજન લેવું જોઈએ રાત્રે વધારે ભોજન લેવાથી લાંબા ગાળે રોગો વધે છે અજીર્ણ પણ વધે છે બિલકુલ મોરાબેન જોડાયા છે આપણે સાંભળે એમનો પ્રશ્ન મોરાબેન સ્વાગત છે આપનું નિસર્ગ ઓપીડીમાં હા સર એક્ચ્યુઅલી મને મારા ફૂલ બોડીમાં છે ને ગેસ બહુ થઈ જાય એવી પાર્ટમાં આમ દુખાવો થાય વધારે બેસી રહ્યામાં કેમ આવે તો પેઇન થાય તકલીફ આગળ વધેલી છે અને તમારે ઘણા વર્ષો જૂની હશે તમે એની ઉપેક્ષા કરી છે અને રોગ જલ્દીથી મટાડવાની કોશિશ ન કરી હોય અથવા દવા કરી હોય પણ એનું પરિણામ ન મળ્યું હોય એવું પણ બની શકે કેટલાક ઔષધો સૂચવું છું એક ભાસ્કર લવણ ચૂર્ણ આવે છે અને એની સાથે હિંગવાષ્ટક ચૂર્ણ એ બંનેમાંથી 100-100 ગ્રામ લેવાનું અને શંખ ભસ્મ જે એ 20 ગ્રામ લેવાની છે આ બધું જ મિક્સ કરી અને તમારે ભોજનની વચ્ચે એટલે આ સમાન વાયુની દૃષ્ટિ કહેવાય 5 વાયુના જે પ્રકાર છે તો આટલા બધા ઓડકાર આવે અને થાય છે તો તમારે ભોજનની વચ્ચે એટલે 3 રોટલી ખાધા પછી જે ભોજન હોય ને પછી દાળ ભાત હોય તો એ જે વચ્ચેનો સમય હોય એમાં એ આ 1 ચમચી પાવડર તમારે લેવાનો છે અને બાકી ભોજન પૂરું કરવાનું છે આ રીતે કરવાથી ખૂબ સરસ ફાયદો થશે અમારા ત્યાં વધારે સંપર્ક કરી અને માહિતી અને માર્ગદર્શન માંગી શકો છો ચલો શૈલેશભાઈ જોયા છે શૈલેશભાઈ સ્વાગત છે આપનું અરે સર મારો વેટ 110 કિલો છે વેટ વચ્ચે 5 કિલો ચરબી કઢાવી છે પણ વેટ ઉતરતું નથી અચ્છા ચરબી કઢાવી છે તમે લાઈપોસક્શન કઢાવી મેં અચ્છા કઢાવી છે તમે હા જી
हाँ एटले कसरत करीने घटाड़ी छे, हूँ एवं समझो कि तमे कदाच लाइपोसक्शन एटले घटाड़ी छे एवी रीते। वधारे तमारे व्यायाम करवो ज जोईए, 45 मिनिट शक्य बने तो सवारे अने सांजे 15 थी 30 मिनिट एटलो तमारे व्यायाम माटे काढ़वो जोईए। बधा अलग अलग आसनों पण करवा जोईए, सर्वांगासन छे, नौकासन छे, उत्तानपादासन छे, हलासन छे, आ बधा जे छे ए तमारू आ चरबीने घटाड़वामां खूब सरस फायदो करी शके छे। अने अग्निमंथ नामनी एक वनस्पति आवे छे, एनी मूळ होय छे, तो अग्निमंथना मूळनो क्वाथ ए तमारे 3-3 चमची भूको उकाळी गाड़ी अने सवार सांज गरम गरम पीवानो छे। अने एनी साथे मेदोहर विडंगरनी 4 गोळी लेवी जोईए, अने एने साथे साथे तमारे आरोग्यवर्धिनी जे छे ए पण तमारे 2 गोळी लेवी जोईए। मात्रा औषधोनी मात्रा जे छे थोड़ी वधारे मात्रामां लेवी जोईए, केम के 110 किलो वजन छे, अने साथे चरबीवाळा पदार्थो 6 महिना माटे संपूर्ण बंद करवा जोईए। રાજેશભાઈ, એવું એવું બને કે લોકો એમ કહેતા છે કે એકવાર શરીર જ્યારે વધવા માંડે છે ને પછી એને કંટ્રોલમાં કરવું મુશ્કેલ હોય છે, કંટ્રોલ થતું નથી, અથવા વધેલું શરીર કે ચરબી ઘટતી નથી, મોસ્ટલી લોકોની આ માન્યતા છે, ને પછી શું કરે છે ખબર, કંટાળીને ચલે જે હશે ટાળવાની કોશિશ કરે છે। એટલે આ કેવું હોય છે, વિશિયસ સાયકલ હોય, એટલે જેને આપણે વિષ ચક્ર કહીએ ને, કે એ કેવું છે કે આળસ વધે છે એટલે કાર્ય નથી કરવું, કાર્ય નથી કરવું એટલે વજન વધતું જાય છે, વજન વધે છે એટલે ઓર આળસ વધે છે। આ ચક્રને ક્યાંક ભેદન કરવું પડે, મનથી સ્ટ્રોંગ થવું પડશે કે મારે આ કરવું છે। એક કે બે દિવસ નિરાહાર રહો, પેટને ખાલી રાખો, તો ખબર પડશે કે હા સ્ફૂર્તિમાં કેટલી તાકાત છે, એનર્જીની શું કિંમત છે, એ અંદર ભરેલું પડ્યું છે પણ આપણે એને વાપરી નથી શકતા। તો એ વિશેષ સાયકલને તોડવાની કોશિશ કરવી જોઈએ, અને વ્યાયામનો અભાવ તો ન જ હોવો જોઈએ આપણે ક્યાંક। હું તો કહું કે બીઆરટીએસમાં એક સ્ટેન્ડ વહેલા ઉતરી જાઓ, ચાલતા જઈ શકો, આપણે ત્યાં લિફ્ટ હોય, છઠ્ઠે માળ રહીએ તો આપણે સીડી ચડીને જઈ શકીએ। બિલકુલ બિલકુલ, કોલર મિત્ર છે, હા રવિભાઈ જોડાયા છે, રવિભાઈ સ્વાગત છે। નમસ્કાર સરજી, નમસ્કાર, ક્યાંથી બોલો છો? સર હું મહેસાણાથી વાત કરી રહ્યો છું, બોલો રવિભાઈ બોલો। સર એકચ્યુઅલી હું આર્કિટેક્ટ છું, હા હેલો રવિભાઈ અવાજ આવે છે, આપ સીધો સવાલ કરો પ્લીઝ। હેલો, નમસ્કાર સરજી, બોલો બોલો અવાજ આવે છે, હા નમસ્કાર। સર હું આર્કિટેક્ચર સ્ટુડન્ટ છું, તો હવે તો એમાં સર શિડ્યુલ અમારો એકદમ ટાઈટ હોય છે, અને રાતે હું અમુક વાર તો કોલેજમાં બી એટલો બધો લોડ હોય છે કે સર સુવા બી નથી મળતું, અને એ જ કન્ડિશનમાં મારું વેટ હમણાંથી લાસ્ટ 6 મંથથી સર મારું બહુ વધી ગયું છે, અને 90 થઈ ગયું છે, પહેલા સર મારું 79 અરાઉન્ડ રહેતું હતું, હવે 93 સમથિંગ થઈ ગયું છે। હા, તો હું તમને કહી શકું એટલું કે સવારે તમારે તમારે લગભગ 10-12 ગ્લાસ જેટલું પાણી લેવાનું, અને એને ખૂબ લગભગ 20-30 મિનિટ સુધી ઉકાળો અને ઠંડુ પડવા દો, ઠંડુ પડી જાય એટલે ક્ષારને નીચે બેસવા દે, ઉપરનું પાણી જે છે એ કાઢી લેવાનું, ઠંડુ થવા દેવાનું, અને પછી એની અંદર 4-6 ચમચી જેટલું મધ નાખવાનું અને એક બોટલમાં થર્મોસમાં ભરીને તમે લઈ જઈ શકો છો, અને આખો દિવસ એ પાણી પીવો। એટલે એનાથી એક વસ્તુ એ થશે કે અત્યારે હાલ જે ઇન્ટરનેટ ઉપર ને બધા ઉપર જે પ્રચલન ચાલે છે, તો એમાં ગરમ પાણી રાખી અને મધ નાખવાની વાત છે, તો હું દર્શક મિત્રોને ખાસ કહું છું, આયુર્વેદના ગ્રંથો એવું કહે છે કે ગરમ પાણીની સાથે એ મધ ન લેવાય, એટલે ઉકાળવાનું ખરું પણ એને પ્રમાણ ખૂબ ઘટાડી દેવાનું છે, એટલે એકદમ નોર્મલ ટેમ્પરેચર પર આવી જોઈએ, સહેજ પણ ટેમ્પરેચર ન હોવું જોઈએ, અને એમાં મધ નાખીને આખો દિવસ પીઓ, ખૂબ સરસ ફાયદો થશે। શક્ય બને ત્યાં સુધી બપોરના 12-3ની આસપાસનો સમય હોય તો તમે રોટલી શાક એવું કોઈ પણ ગુજરાતી ભોજન જે છે એ લેવાની કોશિશ કરવી જોઈએ, કેમ કે અગ્નિ જ્યારે પ્રજ્વલિત હોય તમે અન્નની આહુતિ ન આપો, અને સાંજે જ્યારે અગ્નિ એ મંદ થઈ ગયો છે અને ત્યારે તમે ખૂબ ઠાંસી ઠાંસીને ખાશો તો આજ નહીં તો કાલે એ તકલીફ વધવાની છે, એવું આયુર્વેદના ગ્રંથો કહે છે, એટલે ખાસ સલાહ આપું છું, અને સાથે એમને ત્રયુષ્ણાદી લોહની 4-4 ગોળી સવાર સાંજ લેવાની સૂચના આપું છું। રાજેશભાઈ, આજે હવે હું જે સવાલ કરી રહ્યો છું એ કદાચ સવાલ છે કે કેમ, કારણ કે ઘણા લોકોને એવું હોય છે કે મોડા ઉઠતા હોય છે, 8:30-9:10, 10:30 એ ઉઠતા હોય છે, અને એના લઈને કદાચ આપ કહેશો કે ચરબીમાં વધારો થાય, જે શરૂઆતમાં આપણે જે અહેવાલમાં પણ જોયું, હવે માની લો કે સવારે મોડા ઉઠવાનું થાય છે, રાત્રે મોડા ઊંઘવાનું થાય છે, અત્યારે લાઈફસ્ટાઈલ એવી છે, તો પછી બેલેન્સ કેવી રીતે કરવું? ના, એટલે એ થોડીક કોશિશ આપણે કરવી જોઈએ, વ્યવસાયને કારણે હશે તો આપણે નથી છોડી શકવાના, પણ વોટ્સએપ પર ટાઈમ પાસ માટે હશે તો આપણે છોડી શકવાના છીએ, એટલે 40-50-60% કેસ તો એવા હશે કે જે ફક્ત ટીવી જોવાના કારણે, સિરિયલો જોવાના કારણે, બીજા બધા કારણો સર। ચલો જયંતિભાઈને સાંભળી લઈએ, આગળ ચર્ચા કરે, જયંતિભાઈ સ્વાગત છે, ક્યાંથી બોલો? હા બોલો, પ્રશ્ન બોલો આપનો। મારો જેમ 80 કિલો હોય અને કબજિયાતની થોડી તકલીફ છે। હા, કબજિયાતની તકલીફ છે અને 80 કિલો વજન છે, બહુ વધ્યું છે હમણાં વજન? બરાબર છે, તો હું તમને બે ઔષધ સૂચવું છું, એક ગૌમૂત્ર હરિતકી નામની ટેબ્લેટ આવે છે, એ 2-2 ગોળી લેવાની છે, અને એની સાથે સાથે ચંદ્ર પ્રભાવટી છે એ પણ 2-2 ગોળી લેવાની છે, બંનેમાંથી 2-2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે, અને રાત્રે સૂતી વખતે ગંધર્વ હરિતકી
अथवा एरंड वृष्ट हरितकी एनी फाकी एक चमची फाकी रात्रे सूती वक्त कब्जियात पण घटाड़े छे अने गौमूत्र भी साथे हरडी लेवाथी तमारू वजन पण घटे छे तो खूब सरस फायदो थशे अने शक्य बने तो आखो दिवस गरम पानी पी सको छो। बिल्कुल, तो दर्शक मित्रों आ चर्चा थई रही छे जे मेदस्वीपणु जाड़ापणु ओबेसिटी जे पण कही कहीए, परंतु क्यांक चोक्कस आपणे मानसिक पण टेन्शन रहेतुं होय छे ज्यारे शरीरमां वधारो थतो छे, कारण के परफेक्ट जे पर्सनालिटी कहीए अथवा एक इम्प्रेशन कहीए तमारी बॉडी तमारू शरीर जे एक सुडो होवू जोईए, पण स्त्री होय के पुरुष होय अत्यारे तो बधामां जागृति आवी छे एटले बहु ज अगत्यनो आ टॉपिक छे, परंतु समयनी मर्यादाना कारणे चर्चा आपणे करीए के एडीए जे छे, खाली हुं प्राथमिक आपुं छुं पछी आपणे एनी डिटेल वात करीशुं। अमदावाद अमेरिकन डायाबिटिक एसोसिएशननो एक अहेवाल छे के रात्रे 7 वाग्या पछी जो भोजन लेवामां आवे तो न लेवू जोईए। हमणानुं रिसर्च आव्युं छे जे आपणे વાતચીતમાં હતું એ તો એવું કહેવાય છે કે પેન્ક્રિયાઝમાંથી જે ઇન્સ્યુલિન છે ને એ સાંજે 7 વાગ્યા પછી બંધ થઈ જાય છે, જ્યારે સનલાઇટ હોય સૂર્ય હોય છે ત્યારે જ પેન્ક્રિયાઝ ઇન્સ્યુલિન બનાવે છે, એટલે કદાચ જરૂર ન પડી તો થોડું રિઝર્વ પડ્યું હોય એને વાપરી શકો તમે, પણ રાત્રે વધારે ખાવાથી ઇન્સ્યુલિન બનતું નથી અને એ શરીરમાં ખોટી ચરબીના સ્વરૂપે પછી અપાચિત અવસ્થામાં એ ખોરાક જમા થાય છે, આની વધારે વાતચીત કરીશું, પણ બહુ સરસ આ રિસર્ચ આવ્યું છે જે આયુર્વેદના સિદ્ધાંતને પ્રતિપાદિત કરે છે। બિલકુલ, ચલો રિસર્ચની પણ ચર્ચા કરીશું સાથે આયુર્વેદના સિદ્ધાંતની પણ વાત કરીશું નેક્સ્ટ એપિસોડમાં, પણ આપણે આ ચર્ચાને દર્શક મિત્રો ચાલુ રાખીશું, પરંતુ અત્યારે રાજેશભાઈ આપ ઉપસ્થિત રહ્યા અને માહિતી માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર। જય ધન્વંતરી, જય આયુર્વેદ। દર્શક મિત્રો આપે વૈદ્ય રાજેશ ઠક્કરની મુલાકાત લેવી છે, એપોઇન્ટમેન્ટ લેવી છે કે કોઈ સારવાર કરાવી છે તો ચોક્કસ એમના એડ્રેસનો કોન્ટેક્ટ નંબર નોટ કરી લેશો। વધુ માહિતી માટે સંપર્ક કરો નિસર્ગ આયુર્વેદમ, મારુતિ ટાવર સેટેલાઇટ અમદાવાદ, કોન્ટેક્ટ 78 267 5244, 72 289 75 242, 78 489 15 241, અને વોટ્સએપ નંબર 7282 75241। તો દર્શક મિત્રો આ હતી નિસર્ગ ઓપીડીની આજની ચર્ચા, ફરી મળીશું નવી ચર્ચા સાથે, ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ, નમસ્કાર।